बनासकांठाना बिलडीमा टेक्नोलॉजी नो कमाल। नवे बिलडीमा मकान ने तोड़िया वगर 4 फूट ऊंचो करवामां आव्यो। मकान ने ऊंचो करवा आधुनिक टेक्नोलॉजी नो उपयोग थकी 200 जेक लगावामां आव्या। घरमां वरसादी पाणी भराई जवानी समस्या रहती हती, जेथी डीसा तालुकाना नवी बिलडी गामे रहता कीर्तिभाई लिंबाचियानुं मकान जमीनथी रोड लेवलथी नीचू जतुं रह्युं, जेना कारणे चोमासानी सीजन दरमियान वारंवार घरमां पाणी घुसी जता हता। ત્યારે મકાનને પાડ્યા વગર ઊંચું લેવાનો નિર્ણય કરાતા ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટેક્ટથી નવી ટેકનોલોજીથી જેક દ્વારા મકાન જમીનથી 4 ફૂટ ઊંચકવામાં આવી રહ્યું છે। 1100 સ્ક્વેર ફૂટના મકાનમાં 200થી વધુ જેક લગાવી 20-25 દિવસમાં મકાનને ઊંચું કરવામાં આવશે। આ અંગે મકાન માલિક કીર્તિભાઈ કહ્યું હતું કે નવું મકાન બનાવવાના ખર્ચ કરતાં 20-25 ટકાના ખર્ચ મારું મકાન 4 ફૂટ ઊંચું થઈ જશે, એટલે કે ઓછા ખર્ચમાં મકાન તૈયાર કરાશે। જ્યારે આ અંગે ગુરુદેવ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર મુકેશભાઈ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ પાકી છતવાળું મકાન 3-11 ફૂટ સુધી ઊંચું કરી શકાય છે। 1200 ક્ષમતા ધરાવતા હાઈજેકના કારણે 4 માળ સુધીના મકાનને ઊંચા તથા આજુબાજુ ખસેડી શકાય છે। ભારતભરમાં અત્યાર સુધી 6000થી વધુ મકાનોમાં આ રીતની કામગીરી કરી છે, જે સિદ્ધિને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે, તેમજ રાષ્ટ્રપતિના અવોર્ડથી પણ સન્માન મળ્યું છે। આ રીતની કામગીરીના કારણે ખનિજ તત્વોનો પણ મોટો બચાવ થાય છે। નવું મકાન બનાવવામાં આવે તો રેતી, કંકરી, સિમેન્ટ, લોખંડ, પથ્થર વગેરે ખનિજ તત્વોના મોટા પ્રમાણમાં ઉપયોગ થતા હોય છે, પરંતુ આ કામગીરીમાં બહુ ઓછા પ્રમાણમાં થઈ જતું હોય છે અને નવા મકાનના ખર્ચ કરતાં આ કામગીરી 20-25 ટકાના ખર્ચે થતી હોય છે, જેથી નાણાંની સાથે સમયનો પણ પૂરો બચાવ થાય છે। બિલ્ડીમાં પ્રથમવાર આ રીતે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી મકાનને ઊંચું કરવામાં આવી રહ્યું છે, જેથી મોટી સંખ્યામાં લોકો પણ જોવા આવી રહ્યા છે। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા, ભીલડી। આજે આપ જે મકાનનું કામ જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના દિલ્હી શહેરમાં થઈ રહ્યું છે। આ ટેકનોલોજીનું કામ અમે 33 વર્ષથી કરી રહ્યા છીએ અને પૂરા ભારતમાં અને ગુજરાતમાં આ ટેકનોલોજી થકી 6000થી વધુ મકાનો ઊંચા થયા છે। ઊંચા કરવાનું કારણ એવું છે કે સમય અને પૈસાની બચત થતી હોય છે। સારું મકાન હોય, એની સારી કન્ડિશન હોય તો અમે એની વિઝિટ કરી અને એનું એસ્ટિમેટ આપતા હોઈએ છીએ। આ મકાનને તોડીને નવું બનાવે તો જે એસ્ટિમેટ થાય એના કરતાં બિલકુલ ઓછા ખર્ચમાં 25-30 ટકાના ખર્ચમાં આ મકાન ઊંચું થતું હોય છે। 3 ફૂટથી લઈને 11.5 ફૂટ સુધી ઊંચું થતું હોય છે। આ ટેકનોલોજીથી જ મકાનને શિફ્ટ કરવું હોય તો પણ શિફ્ટિંગ પણ થાય છે, લિફ્ટ કરવું તો લિફ્ટ પણ થતું હોય છે। અને સૌથી મોટા મોટી જે વાત છે એ કુદરતી ખનિજ તત્વોની, કે આ ટેકનોલોજીથી આપ મકાન ઊંચું કરાવો છો તો કુદરતી ખનિજ તત્વોની ભારે માત્રામાં બચત થતી હોય છે। જેમ કે આજે આ મકાન છે એ મકાનને આપણે તોડીને નવું બનાવીએ તો કમસે કમ 12થી વધુ ડમ્પરો રેતી જતી હોય છે, જ્યારે આ ટેકનોલોજીથી કામ કરાવો તો ફક્ત 2 ડમ્પર મેનું કામ થતું હોય છે। ઈંટોનું કામ પણ એવું હોય છે, 50-60 હજાર ઈંટો વપરાય, આની અંદર 15 હજાર ઈંટોનો વપરાશ થતો હોય છે। સિમેન્ટમાં પણ એવું હોય છે, લોખંડમાં પણ હોય છે, એટલે જેનું પણ મકાન સારું હોય ચોક્કસથી આ મકાન અમે એગ્રીમેન્ટને ગેરંટીથી કામ કરી આપીએ છીએ। આ પેટર્ન છે અમારી ભારત સરકારની અને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કંપની છે। તો આપ સૌને મારી વિનંતી છે કે જેને પણ સારું મકાન હોય, જેને મકાનમાં પાણી ભરાતું હોય તો ચોક્કસથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરાવી શકો છો। આ મકાન માલિક પોતે પણ પર્યાવરણ પ્રેમી હતા, એ પણ યોગેશ્વર કૃષિ સાથે જોડાયેલા હોય, એમને પણ આ ટેકનોલોજીમાં કુદરતી ખનિજ તત્વોની બચત થતી હોવાનું જાણી તેમણે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।